નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રકરણ નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ બેની અંદર આપણે પ્રથમ પ્રશ્ન કરશું કે ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો અથવા ભાવવૃદ્ધિ માટે કયા કયા કારણો જવાબદાર છે દરેકની ચર્ચા કરો તેમાં પહેલો કારણ જે છે કે નાણાંના પુરવઠામાં વધારો દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે છે એટલે કે લોકોની જ્યારે આવક વધે છે ત્યારે લોકોની વિવિધ વસ્તુઓ પાછળ ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થાય છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે ખરીદશક્તિ વધે છે લોકોની આવક વધે છે તો લોકોની ખરીદશક્તિ વધે છે એનું પરિણામ એ આવે છે કે ચીજવસ્તુઓ અલગ અલગ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી પરંતુ તે સમયમાં જ જેટલી માંગ છે એટલા પ્રમાણમાં પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે કે ભારતમાં જે જેમ નાણાંના પુરવઠામાં વધારો થાય છે લોકો પાસે નાણું આવે છે પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા ચીજવસ્તુઓના પુરવઠામાં જથ્થામાં એ જેટલી માંગ છે એટલો વધારો થતો નથી તે માટે એ નાણાંનો પુરવઠો જે છે એ ભાવ વૃદ્ધિનું એક કારણ માનવામાં આવે છે કે સરકાર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે એટલે કે નાણાંનું પુરવઠો સરકાર દ્વારા વધ્યું સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે સરકાર પાસે નાણાંનો પુરવઠો વધે છે તેના લીધે પરિણામ એ આવે છે કે લોકો પાસે જે છે એ નાણાકીય આવકો વધે છે નાણાંની આવક વધતાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે લોકો પાસે નાણું આવે છે એના પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓ જે છે એ સેવાઓના માંગમાં તરત જ વધારો થાય છે માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે એટલે કે જેટલી માંગ છે તેટલો પુરવઠો પ્રાપ્ત નથી થતું તેના લીધે માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે જેટલી માંગ છે એટલું પુરવઠું નથી તેના લીધે શું થાય છે ભાવ વૃદ્ધિ થાય છે વસ્તુઓ પાંચ જાણને જોઈએ છે પણ વસ્તુઓ હકીકતમાં ત્રણ છે તે આ રીતે તો એના લીધે જે છે એ ભાવ વૃદ્ધિ થાય છે આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે તેથી ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ કરે છે આમ ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે એટલે કે ભારતમાં ભાવવૃદ્ધિ માટે કુલ જે માંગ છે જેટલી માંગ છે એટલો પુરવઠો નથી કે પુરવઠા વચ્ચેની સંતુલનના પરિણામે ભાવવૃદ્ધિ થાય છે નંબર બે વસ્તી વૃદ્ધિ ભાવ વધારા માટે વસ્તીવૃદ્ધિ પણ એક મોટું પરિબળ માનવામાં આવે છે ભારતમાં થતી ભારતમાં થતાં ઝડપી વસ્તી વધારાના લીધે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે એટલે કે દેશની અંદર વસ્તી વધારો ઝડપથી થાય છે હવે વસ્તી વધારાના લીધે પરિણામ એ આવે છે કે દેશની અંદર વિવિધ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે એના લીધે માંગ અને પુરવઠો જે છે એ માંગ અને પુરવઠામાં અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે પહેલું કારણ આપણે જોયું હતું કે નાણાંના પુરવઠાના લીધે એ માંગમાં વધારો થાય છે એની સામે પુરવઠો જે છે એ ઓછું છે તો અહીંયા પણ દેશની અંદર વસ્તી વધારો ઝડપથી થાય છે એની સરખામણીમાં ચીજ ચીજવસ્તુઓને સેવાઓ ઓછી છે તેના લીધે પણ ભાવ વધારો થાય છે કે ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાના લીધે કે દેશની અંદર ઝડપથી જે વસ્તી વધારો થાય છે હવે એના લીધે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર ઝડપથી વધારો થાય છે જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે કે ભાવવૃદ્ધિનું કારણ એ બે જે છે એ વસ્તી વધારો છે વસ્તી વધારાના લીધે માંગમાં વધારો થાય છે તેની સામે પુરવઠો જે છે ઓછું છે એના લીધે માંગ અને પુરવઠો વચ્ચે અસમતુલા સર્જાય છે તેના લીધે ભાવવૃદ્ધિ થાય છે સમાજના અમુક વર્ગની આવકમાં વધારો થતાં અમુક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે કે સમાજના અમુક વર્ગો જે છે એની આવકમાં તરત જ મોટા પ્રમાણમાં વધારો થાય છે એના લીધે ચીજવસ્તુ અને સેવાઓની માંગમાં મોટો વધારો થાય છે તેની સામે તે ચીજવસ્તુ અને સેવાઓનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ હોતો નથી તેથી એ ચીજવસ્તુ અને સેવાઓની અછત સર્જાય છે તેના કારણે ભાવ વૃદ્ધિ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે એક પ્ર એક પ્રશ્નના બે મુદ્દા વિશે ચર્ચા કરી હવે પછીના ભાગમાં બીજા મુદ્દાઓ વિશે ચર્ચા કરશું નમસ્કાર